નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એકવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ વ્યાપારિક મેળા બાલી યાત્રા કયા રાજ્યમાં શરૂ થશે તો તે શરૂ થશે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન બે હાલમાં જ સી પાવર સેમિનારના છઠ્ઠા સંસ્કરણનું સમાપન ક્યાં થયું તો આ સંસ્કરણનું સમાપન થયું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ હાલમાં જ ભારત સરકારે કયા દેશમાં એક સહાયતા શિબિરનું આયોજન કર્યું તો ભારત સરકારે આ સહાયતા શિબિરનું આયોજન કર્યું છે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છે પ્રશ્ન ચાર હાલમાં જ ક્યા દેશની મહિલા અંતરિક્ષ સ્પેસ વોક કરનારી પ્રથમ મહિલા બની તો તે છે અમેરિકા દેશની મહિલા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર નાસાની યાત્રી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર એક સાથે સ્પેસ વોક કરીને ઇતિહાસ રચ્યો છે પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયો દેશ વર્ષ બે હજાર વીસમાં એકાણું ઇન્ટરપોલ મહાસભાનું આયોજન કરશે તો તે દેશ છે ભારત કે જે બે હજાર વીસમાં એકાણમી ઇન્ટરપોલ મહાસભાનું આયોજન કરશે ભારતે આની પહેલાં વર્ષ 1997 સત્તાણુંમાં આ મહાસભાનું આયોજન કર્યું હતું ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ યુનિસેફ દ્વારા જાહેર રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેટલા ટકા બાળકોનો વજન એવરેજ વજનથી ઓછો છે તો તે છે તેત્રીસ ટકા બાળકો કે જેનો ખરેખર જે વજન હોવો જોઈએ એના કરતા એનો ઓછો વજન છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન સાત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર બે હજાર ઓગણીસ માટે કયા પર્યાવરણવિદને પસંદ કરવામાં આવી તો તે છે ચંડી પ્રસાદ ભટ્ટ તેઓને આ પુરસ્કાર એકત્રીસ ઓક્ટોબરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી આપવામાં આવશે આ પુરસ્કારમાં દસ લાખ રૂપિયા રોકડા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે પ્રશ્ન આઠ હાલમાં જ કોણે એક ટેસ્ટ સિરીઝમાં ત્રણ સદી ફટકારીને બીજા ભારતીય ઓપનર બની ગયા તો તે છે રોહિત શર્મા રોહિત શર્મા પહેલા સુનિલ ગવાસ્કરે એક ટેસ્ટ સિરીઝમાં ત્રણ સદી ફટકારી હતી આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન નવ એલિસિયા અલન્સો કયા દેશની બેલે ડાન્સર હતી જેનું હાલમાં જ અવસાન થયું તો તેઓ ક્યુબાના બેલે ડાન્સર હતા જેનું અવસાન થયું છે તેઓનું અવસાન અઠાણું વર્ષની વયે થયું છે તેઓએ ક્યુબામાં રાષ્ટ્રીય બેલેની સ્થાપના કરી હતી પ્રશ્ન દસ હાલમાં જ કોણે નવી દિલ્હીમાં પરમાણુ ઉર્જા કોન્કલેવ બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું તો તે કહ્યું છે ડૉક્ટર જીતેન્દ્રસિંહે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો પ્રશ્ન હાલમાં કયા દેશના ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર કાલિદાસ અવસાન થયું તો તેઓ હતા બાંગ્લાદેશના બાંગ્લાદેશ પાટગઢ ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન બાર હાલમાં જ કોણે સૈનિક શાળાઓમાં છોકરીઓના દાખલાને મંજૂરી આપી તો તે મંજૂરી આપી છે રાજનાથ સિંહ કેન્દ્રીય રક્ષામંત્રી છે રાજનાથ સિંહ પ્રશ્ન તેર હાલમાં જ કોણ એનએસજીના નવા મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે અનુપકુમાર સિંહ અનુપકુમાર સિંહ ગુજરાત કેડરના ઓગણીસો પંચ્યાસી બેન્ચના આઈપીએસ અધિકારી છે એનએસજીનું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ તેની સ્થાપના ઓગણીસો ચોર્યાસી માં થઈ હતી અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં થયેલી વીસમી પશુધન ગણતરી અનુસાર કયા રાજ્યમાં પશુઓની સંખ્યા સૌથી વધારે છે તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ કે જ્યાં પશુઓની સંખ્યા સૌથી વધારે છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર હાલમાં જ જમ્મુ કાશ્મીર બજારનું ઉદ્ઘાટન કોણે કર્યું તો તે કર્યું છે સત્યપાલ મલિક સત્યપાલ મલિક હાલમાં જ સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ છે થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ